સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનો શનિવાર. આપણા રોજબરોજના જીવનમાં ઈશ્વર ચમત્કાર કરતા જ રહે છે, છતાં ક્યારેક નાની અમથી મુશ્કેલીમાં આપણે ફરિયાદ કરી બેસીએ છીએ, ઈશ્વરને પ્રતિ પ્રશ્ન કરીએ છીએ. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશ, અધ્યાય 8, કલમ 1-10. આ અરસામાં ફરી એકવાર પુષ્કળ લોકો ભેગા થયા હતા અને તેમની પાસે ખાવાનું હતું નહીં, એટલે ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. તેઓ આજે 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કશું ખાવાનું નથી. હું એ લોકોને જો ભૂખ્યા ઘેર મોકલી દઉં તો તેઓ રસ્તામાં લોથ થઈ જશે. કેટલાક તો ખૂબ આઘેથી આવેલા છે. શિષ્યોએ કહ્યું, અહીં વગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય? ઈસુએ તેમને પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7. પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવાનું કહ્યું. એ પછી પેલા 7 રોટલા લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને વેચવા શિષ્યોને આપવા માંડ્યા અને તેમણે તે લોકોને પીરસી દીધા. તેઓની પાસે થોડી ઝીણી મચ્છી પણ હતી. તેને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તે પણ વહેંચી આપવા કહ્યું. બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા. લગભગ 4,000 માણસો હતા. તેમને વિદાય કરીને તરત જ ઈસુ શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ચાલ્યા ગયા. માર્કના શુભ સંદેશમાં કુલ 18 ચમત્કાર આલેખાયા છે. આજના શુભ સંદેશના ચમત્કાર જેવો જ ચમત્કાર માર્કના 6 અધ્યાયમાં પણ જોવા મળે છે. બંનેમાં થોડાક જ રોટલા અને માછલીમાંથી ઈસુ હજારોની મેદનીને જમાડે છે, પણ વિગતો જોતા સમજાશે કે બંને જુદા જુદા ચમત્કાર છે. આનો મોટો પુરાવો ઈસુના જ શબ્દોમાં જોવા મળે છે. આજ શુભ સંદેશમાં 8મા અધ્યાયની 19 અને 20 કડીમાં ઈસુ કહે છે, મેં જ્યારે 5,000 માણસોને 5 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 12. અને જ્યારે 4,000 માણસોને 7 રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો ભેગો કર્યો હતો? તેમણે કહ્યું, 7. આ ચમત્કારોથી આપણને આશ્ચર્ય પણ ન થવું જોઈએ, કેમ કે સમગ્ર બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર તેની પ્રજાની ખોરાકની સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત અનાદિકાળથી પૂરી પાડતો આવ્યો છે. માણસના સર્જન પહેલાં ખોરાકની જોગવાઈ કરી તો ઇસરાયેલી પ્રજાને રણમાં પણ રોજે રોજ તાજી માનના રૂપે ભોજન પૂરું પાડ્યું અને ત્યાર પછી આશરે 600 વર્ષ પછી દુકાળના સમયમાં પણ એક માણસ 20 રોટલા લઈને પૈગંબર એલિશા પાસે આવે છે અને એલિશા મારફતે ઈશ્વર 100 જેટલા માણસોને ભોજન પૂરું પાડે છે. ઈશ્વરની જૂના કરારના કાળથી ચાલી આવતી આ કૃપા ઈસુ નવા કરારના સમયમાં પણ ચાલુ જ રાખે છે અને એ જ આપણને ખાતરી કરાવે છે કે ઈસુ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલ છે અને સ્વયં ઈશ્વર છે. અહીં આપણને આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે તેમના શિષ્યોએ 5,000 માણસોને જમાડવાનો પરચો પોતાની આંખોએ જોયો હતો અને છતાં આ બીજા પ્રસંગે ઈસુને પ્રશ્ન પૂછે છે કે અહીં વગડામાં એટલા બધા લોકોને રોટલા શી રીતે પૂરા પાડી શકાય. પણ આ પ્રશ્ન સમસ્ત માનવજાતિનો ઉપકાર ભૂલી જવાનો સનાતન દુર્ગુણ છતો કરે છે. ઇસરાયેલીઓએ ત્યારે એમ કર્યું હતું અને આજે પણ માનવજાત તેવું જ કરે છે. પોતાને ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન સમજનાર માનવી
આ બાબતમાં પ્રાણીઓની તોલે પણ ન આવે. પ્રાણી પણ રોટલો આપનારને કદી ભૂલતું નથી. આપણા જીવનમાં ઈશ્વરના અસંખ્ય ઉપકાર અને કૃપાદાનો મળ્યા હોવા છતાં કોઈ એક જ બાબતે કશું ખૂટતું હોય તેની ફરિયાદ કરીએ છીએ. ઈશ્વરની અઢળક કૃપાઓ બદલ તેમની નિયમિત આભાર સ્તુતિ કરનારા ખૂબ ઓછા હોય છે. આજે પણ ઈશ્વર જ સમસ્ત માનવજાતિને ભોજન પૂરું પાડે છે. હવા, પાણી અને અન્ન ઈશ્વરની જ ભેટ છે. 5 કિલો ઘઉંમાંથી ઈશ્વર ગાડા કે ટ્રેક્ટર ભરીને ઘઉં પેદા કરે છે, પણ કૃતજ્ઞ માનવી તેને ચમત્કાર સમજતો નથી. આવો રોજે રોજ ઈશ્વરની કૃપાઓ બદલ આભાર માનવાને આપણો નિત્ય ક્રમ બનાવીએ. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. મારે કંઠે રમે એના સદાય ગુણગાન, સદાય ગુણગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. અદ્ભુત છે એના કાર્યો એના કરું ગાન, અદ્ભુત છે એના કાર્યો એના કરું ગાન. સુણે રાખ જનો અને સુણે રાખ જનો અને હરખી ઉઠે પ્રાણ, હરખી ઉઠે પ્રાણ. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પ્રભુજીનો મહિમા ગાઓ તમે મારી સાથ, પ્રભુજીનો મહિમા ગાઓ તમે મારી સાથ. એના નામ કેરી સ્તુતિ, એના નામ કેરી સ્તુતિ કરીએ સંગાત, કરીએ સંગાત. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. મારા જેવા રાકે ને કર્યો જ્યાં પુકાર, મારા જેવા રાકે ને કર્યો જ્યાં પુકાર. સુણી એણે આપ તો થી, સુણી એણે આપ તો થી કાઢ્યો મને બાર, કાઢ્યો મને બાર. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. નિરાશામાં ડૂબેલાની પાસે પ્રભુ ધાય, નિરાશામાં ડૂબેલાની પાસે પ્રભુ ધાય. ભાંગી પડેલા જનોનો, ભાંગી પડેલા જનોનો પોતે ભેરું થાય, પોતે ભેરું થાય. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન. પળે પળે કરીશ હું તો પ્રભુજીના ગાન, પ્રભુજીના ગાન.
મારે કંઠે રમે એના સદાય ગુણગાન સદાય ગુણગાન મારે કંઠે રમે એના સદાય ગુણગાન સદાય ગુણગાન પડે પડે કરીશ હું તો પ્રભુજીના ગાન પ્રભુજીના ગાન પડે પડે કરીશ હું તો પ્રભુજીના ગાન પ્રભુજીના ગાન પડે પડે કરીશ હું તો પ્રભુજીના ગાન પ્રભુજીના ગાન